बाळको तमारी चोपड़ी भाविक अक्षर लेखन पान नंबर 63। બાળકો આજે આપણે અનુસરવાની બાળાક્ષરી લખતાને વાંચતા શીખીશું। તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં બાળાક્ષરી અનુસરવાની કરો અને પાન નંબર 63 ઉપર આપણે જોઈએ। અને શું બોલે બાળકો? કને માથે મીંડું કમ, શું બોલાય? આપણે અહીંયા મીંડાનો મનો ઉચ્ચાર કરવાનો છે। શું બોલાય? અને કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ઘને માથે મીંડું ગમ, ઘને માથે બિંદુ ખમ, ચને માથે મીંડું ચમ। તો તમારે આ અનુસાર બાળાક્ષરી લખતા જવાનું છે અને બોલતા જવાનું છે। ચલો તમે પણ મારી સાથે લખજો અને બોલજો। અને શું બોલાય બાળકો? કમ, ખમ, ધમ, ધમ, ચમ, છમ, જમ, જમ, ટમ, ઠમ, ડમ, ધમ, અણમ, ટમ, ઠમ, ડમ, ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ। પછી આવશે રમ, લમ, વમ, શમ, 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 હમ, અણમ, ક્ષમ, નમ। હવે આપણો અહીંયા સ્વર છે અને માથે મીંડું અમ, શું બોલાય આપણે બાળકો લખીશું અને બોલીશું અમ। તો બાળકો અહીંયા તમારે કને માથે મીંડું કમ થી ધને માથે મીંડું જ્ઞમ સુધીની બાળાક્ષરી બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો સુધી તેના ઉપર ગોળ કરો। બાળકો અહીં તમને ચોરસમાં અક્ષર આપ્યા છે અને કહેવાય ધને માથે મીંડું ઢમ અને આને બોલાય નમ। તો આ જે બે શબ્દ આપ્યા છે તમારે આ બે શબ્દ અહીંયા ઓળખવાના છે, એની ઉપર ગોળ કરવાનું છે। જો આપણને ધમ આપ્યું છે તેની ઉપર આપણે આ પ્રમાણે ગોળ કરીશું અને બીજું આપ્યું છે નમ, તો અહીંયા જે નમ છે એ પ્રમાણે આપણે અહીંયા ગોળ કરવાનું છે। એવી જ રીતે તમને નીચે વમ અને બમ આપ્યા છે જે તમારે અહીંયા સુધી ગોળ કરવાના છે। એવી રીતે જળ અને અળમ એમાં પણ તમારે સુધી ગોળ કરવાના છે। હવે શબ્દ વાંચો અને લખો બાળકો। એ તમને શબ્દ આપ્યા છે એ તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે મારી સાથે। ચાલો પહેલો શબ્દ આપણે શું છે? ઘંટ, શું બોલાય બાળકો? અને ઘંટ આપણે લખીશું અને બોલીશું ઘંટ। પછી શબ્દ છે સંત, આ કયો શબ્દ છે? અંગ, શું બોલાય બાળકો? અંગ, અને બોલાય રંગ, શું બોલાય બાળકો? રંગ, આ કયો શબ્દ છે બાળકો? આ ખ, આંખ, શું બોલાય બાળકો? અને આંખ, અને શું બોલાય? ચાંદ, શું બોલાય બાળકો? ચાંદ। ચાલો આપણે લખીશું ચા દ, ચાંદ, આ શું બોલાશે? સાંજ, શું બોલાય બાળકો? અને સાંજ, તો આપણે લખીને બોલીશું સાંજ, સાંજ, અને શું બોલાય? ખાંડ, શું બોલાય બાળકો? ખાંડ, તો આપણે લખીશું ખા ડ। તો બાળકો આ શબ્દ જે રીતે આપણે ઉપર વાંચીને લખ્યા એ રીતે તમારે નીચે પણ શબ્દ વાંચીને જાતે લખવાના છે। પાન નંબર 64। બાળકો આપણે બે અક્ષર શબ્દ શીખ્યા ને, હવે આપણે ત્રણ અક્ષરના શબ્દો વાંચો અને લખો। પહેલો શબ્દ કયો છે આપણો? વંદન, શું બોલાય બાળકો? અને વંદન, ચાલો આપણે બોલીશું અને લખીશું વંદન, વંદન, આ શું બોલાય બાળકો? ચંપલ, શું બોલાય? ચંપલ, તો આપણે લખીશું ચંપલ, ચંપલ। નંબર, નંબર, શું બોલાય બાળકો? અને નંબર, નંબર। કંસાર, શું બોલાય? કંસાર, તો આપણે બોલીશું અને લખીશું કંસાર, કંસાર। ભંડાર, શું બોલાય બાળકો? અને ભંડાર, ભંડાર, આપણે બોલીશું અને લખીશું ભંડાર, ભંડાર। સંતાન, શું બોલાય બાળકો? સં
ता न। चलो आप लखीए सन ता न संतान। तो बाळको जे रीते आपणे ऊपर शब्द बोली लखे ए तमारे तमने नीचे पण शब्द आप्या छे तमारे बोलीने सारा अक्षरे नीचेना खानामां लखवाना छे। हवे आपणे शब्द जोईए। नवो प्रश्न, शब्दो वाँचो अने खोटो अक्षर लखो। बाळको अहीं तमने शब्द आप्या छे अने तमने अहीं बाजूमां खोटा अक्षर तमारे पूरीने शब्द पूरा करवाना छे। पहेलो शब्द आपणे कयो छे, पार अणु। शुं बोलाय? पारનું। તમે જોશો તો અહીંયા તમને પા અને ર આપ્યો છે। છેલ્લો આપણે ખોટો અક્ષરની ખાલી તમે જગ્યા રાખી છે। આપણો છેલ્લો ખોટો અક્ષર કયો છે? અણુ। તો આપણે લખીશું અણુ। આપણો શબ્દ શું બનશે બાળકો? પાર અણુ, પારનું। હવે બીજો શબ્દ જોઈએ આપણે। કયો શબ્દ છે આપણો? પલંગ। શું બોલાય બાળકો? પલંગ। તમે જોશો તો પ અને ગ આપ્યો છે, વચ્ચેનો અક્ષર ખાલી છે। શબ્દમાં જોશું તો વચ્ચેનો અક્ષર આપણો કયો છે? નને માથે બિંદુ લ। આપણે લખીશું માથે બિંદુ લ ને માથે બિંદુ। હવે લખીશું શબ્દ કયો બનશે આપણો? પલંગ। શું બોલશે બાળકો? એને પલંગ। ત્યાર પછી છે લવિંગ। કયો શબ્દ છે બાળકો આપણો? લવિંગ। તમે જોશો તો અહીંયા લ અને ગ આપ્યો છે, વચ્ચેનો કયો અક્ષર ખૂટે છે? તો વિંગ। તો આપણે અહીંયા લખીશું વિંગ। તો સબ સબ શબ્દ બનશે આપણો લવિંગ। તો બાળકો આ પ્રમાણે તમારે ખોટા અક્ષર પૂરા કરવાના છે। તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દ લખો બાળકો। અહીં તીરની દિશામાં જે શબ્દ બને છે એ તમારે વાંચવાના છે અને ખાલી અહીંયા ખાનામાં જવાબ લખવાના છે। મેં તમને જવાબ લખી બતાવ્યા છે, જુઓ આવી રીતે બનાવીશું। પા છું, અહીંયા લખ્યું છે પાછું। પા ડુ તો પાડું, પા કુ પાકું, પા નું પાનું। આ પ્રમાણે તમારે શબ્દ લખવાના છે બોલીને। એવી રીતે સામે તમને શબ્દ મેં લખી બતાવ્યા છે, તમારે વાંચતા જઈને શબ્દ લખવાના છે। સરખા શબ્દ વાંચો અને લીટી દોરીને જોડો બાળકો। અહીં તમને શબ્દ આપ્યા છે, તમારે શબ્દ અહીંયા વાંચવાના છે અને સામે પણ જે સરખા શબ્દ હોય તમારે જો લીટીની મદદથી જોડવાના છે। પહેલો શબ્દ છે રીંછ, સામે રીંછ છે, અહીંયા છે, તો આપણે રીંછને આ પ્રમાણે રીંછ સાથે જોડવાનું છે। ત્યાર પછી કયો શબ્દ છે? સિંહ। શું બોલાય બાળકો? એને સિંહ। તો સિંહ ક્યાં છે? અહીં છે સિંહ। તો આપણે સિંહને આ પ્રમાણે અહીં જોડીશું। છેલ્લો શબ્દ કયો છે આપણો? ભેંસ। શું બોલાય બાળકો? એને ભેંસ। તો ભેંસને આપણે આ પ્રમાણે ભેંસના નામ સાથે જોડવાની છે। એવી જ રીતે તમારે અહીંયા સામે પણ તમને શબ્દ આપ્યા છે જે તમારે વાંચીને લીટી દોરીને જોડવાના છે। પાન નંબર 65, વાક્ય વાંચો અને લખો બાળકો। આપણે શબ્દ લખતા શીખ્યા ને, હવે આપણે વાક્ય લખતા અને બોલતા શીખીશું। પહેલું વાક્ય શું છે? હંસા રમે છે। શું બોલાય બાળકો? મારી સાથે બોલજો, હંસા રમે છે। ચાલો આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખતા જઈશું ને બોલતા જઈશું, મારી સાથે લખજો, હંસા રમે છે। શું બોલાય બાળકો? હંસા રમે છે। ત્યાર પછી બીજું વાક્ય કયું છે? ચંપા ફરે છે। શું બોલાય બાળકો? ચંપા ફરે છે। ચાલો આપણે લખીશું અને બોલીશું, ચંપા ફરે છે। એના પછી છે ચંદા વણે છે। શું બોલાય બાળકો? એને ચંદા વણે છે। આપણે લખીશું, ચંદા વણે છે। બાળકો આપણે ઉપર જે પ્રમાણે વાક્ય વાંચીને લખ્યા એ જ પ્રમાણે તમારે નીચે પણ વાક્ય વાંચવાના છે અને સુંદર અક્ષરે ખાનામાં લખવાના છે. આપણે નવો પ્રશ્ન જોઈએ. ચિત્ર ઓળખો અને નામ કૌંસમાંથી શોધીને લખો. બાળકો તમને અહીં ચિત્ર આપ્યા છે જેના નામ તમને કૌંસમાં અહીંયા આપેલા છે. મેં તમને નામ લખી બતાવ્યા છે, તમારે પણ લખવાના છે. ચાલો પહેલું ચિત્ર તમે સૌ ઓળખો છો ને, શું કહેવાય આને? ઊંટ. આપણે નામ લખવાનું છે ઊંટ. આ પણ તમારા સૌના ઘરમાં હશે ને, પાણી ભરીએ શું બોલાય એને? માટલું. તો આપણે લખીશું અહીંયા માટલું. ત્યાર પછી કયું શાકભાજી છે? રીંગણ. અને આને શું કહેવાય? બંગડી. તો આ પ્રમાણે તમારે ચિત્રના નામ લખવાના છે. શબ્દ 3 વાર વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. બાળકો આ શબ્દ તમારે મારી સાથે બોલવાના છે અને તમારી નોટબુકમાં સારા અક્ષરે 1 વાર લખવાના છે. ચાલો તમે પણ બધા મારી સાથે શબ્દ બોલજો. પહેલો શબ્દ કયો છે? નંગ, નંગ. ભંગ, સંપ, છંદ, પાંક, ચાંચ, પાંચ, દાંત, ગાડું,
જાડું, ખારું, ખાટું, મંડપ, બંદર, ચંદન, જંગલ, બારણું, ચામડું, વાદળું, તાપણું. બાળકો, આ કાનાવાળા શબ્દ છે એટલે આપણે ફરી બોલતા શીખીશું. શું બોલાશે? અને બારણું, ગામડું, વાદળું, તાપણું, સસલું, મરચું, કપડું, ભણવું. હવે કયું શબ્દ છે? વાંદરું, પાંદડું, પાંજરું, માકડું. તો બાળકો, આ બધા શબ્દો તમારે બોલવાના છે અને નોટમાં સુંદર અક્ષરે એકવાર લખવાના છે. પગલાં વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. બાળકો, આપણે પગલાં વાંચવાના છે અને નોટમાં પણ એક વખત લખવાના છે. તમે પણ મારી સાથે વાંચજો. આ ડુંગર છે. શું બોલાય બાળકો? આ ડુંગર છે. ડુંગર પર ઝાડ છે. ઝાડ પર પંખી છે. પંખી કલબલ કરે છે. હવે આપણે બાજુનું પગલું જોઈએ. જો બીજા ખાનામાં પગલું આપ્યું છે તે પહાડ પાસે જંગલ છે. શું બોલાય બાળકો? પહાડ પાસે જંગલ છે. જંગલમાં એક તળાવ છે. તળાવમાં એક નાવ છે. ચંપક નાવ ચલાવે છે. તો બાળકો, આપણા તમારે પગલાં વાંચવાના છે અને સુંદર અક્ષરે નોટબુકમાં એકવાર લખવાના છે.